નમસ્કાર દોસ્તો, તમે જો રહ્યા છો સાંઈગુરુ પીઠ હાઉસ સંચાલિત નવસારી લાઈવ. ખેરગામમાં ગઈકાલે ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક કોંગ્રેસના ધારાસભ્ય પર હુમલો થવાને લઈને ગુજરાતમાં તો કોંગ્રેસમાં ધમાસાન મચી છે અને આદિવાસી જગતમાં પણ આ મામલે ભારે રોષ ફેલાયેલો દેખ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ મામલાને વખોડી કાઢ્યો હતો અને આ જે હુમલો છે તે હુમલા અંગે પોતે ટ્વીટ કરીને નિંદા પણ કરી હતી. પરંતુ આ હુમલો થયો તે પૂર્વે આ સમગ્ર હુમલા અંગેની જે હકીકત છે એ જાણવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે હુમલો થયો, હુમલો થયા બાદ ટોળા ભેગા થયા, ટોળા દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો અને હુમલાની સામે પ્રતિક્રિયા પણ આપવામાં આવી. આ પ્રતિક્રિયામાં ખેરગામમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિરની જે દુકાન હતી તે પણ સળગાવી દેવામાં આવી અને અન્ય સ્થળે તોડફોડ કરવામાં આવી. પોલીસ પર અને અન્ય સરકારી વાહનોમાં પણ હુમલો કરવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી તો ભાજપના સ્થાનિક અગ્રણીને ઘરમાં જઈને પણ હુમલો કરવાની ઘટના બનવામાં આવી છે. ત્યારે એક ઘટના બને અને ત્યારબાદ પ્રતિક્રિયામાં જે ઘટના બની તે પણ દુઃખદ છે. અનંત પટેલ પર હુમલો થવો એ દુઃખદ ઘટના છે અને એ ચોક્કસ વખોડી કાઢવી રહી. પરંતુ ત્યારબાદ જે ટોળા ભેગા થયા અને ટોળાએ જે પ્રતિક્રિયા આપી અને ટોળાએ પણ જે હુમલાઓ કર્યા તે અતિ નિંદનીય છે. કારણ કે જ્યારે તમારા કોઈ નેતા પર અથવા તો તમારા ચાહક પર હુમલો થાય છે તો ચોક્કસ કાયદો કાયદાનું કામ કરતો હોય છે, કાયદો હાથમાં ન લેવો જોઈએ. એટલે અમે એ પ્રતિક્રિયા અથવા તો આદિવાસીઓનો રોષ હતો અને રોષને લઈને આ હુમલો થયો એવી જે પણ નેતાઓ વાતો કરતા હોય તો એ તદ્દન ખોટી વાતો છે. હા, અનંત પટેલ પર હુમલો થયો એ ખરેખર દુઃખદ બાબત છે. એ વખતે પણ હુમલો કરનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે કાયદો હાથમાં લેવાનો ત્યારે એ લોકોને પણ કોઈ અધિકાર ન હતો. પરંતુ આ સમગ્ર મામલો શું હતો એ પણ નવસારી લાઈવે પ્રતિક્રિયા એટલે શોધ કરી હતી અને આ સમગ્ર મામલાની જે ઘટનાની મૂળ ક્યાં છે એ જાણવાની પણ કોશિશ કરી હતી. તો ઘટનાના મૂળ અંગે જાણીએ તો ખેરગામ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દશેરાના દિવસે આ નવરાત્રિના જે ગ્રાઉન્ડ હતું, મેદાન હતું, ત્યાં ખેલૈયાઓ માટે ગીતો વગાડવામાં આવતા હતા. ત્યારે આ ગીતો વાગતા હતા ત્યારે આ ગીતોમાં એક ગીત એવું પણ વાગ્યું હતું કે આદિવાસીઓને ગીતોમાં એક જ ચાલે, ડીજે અનંત પટેલ ચાલે. એટલે કે ડીજે શબ્દ નહોતો બોલાવ્યો પણ અનંત પટેલ ચાલે, અનંત પટેલ ચાલે, આ પ્રકારના ગીતો ગવાયા હતા અને આ ગીતોનો વિડીયો રેકોર્ડ થયો હતો. ત્યારે આ જે વિડીયો રેકોર્ડ થયો હતો એ વિડીયોને લઈને કોંગ્રેસના આઈટી સેલના હોદ્દેદાર એવા નિમેશ પટેલે આ ગીતમાંથી જે અનંત પટેલ, અનંત પટેલનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ અનંત પટેલ કોઈ ડીજે ઓપરેટર છે જેને અમે આમ તો ઓળખતા નથી, પરંતુ એમનું નામ અનંત પટેલ છે અને એ ડીજે ઓપરેટર છે. એટલે કે એ ડીજે છે અને એ આદિવાસી ગીતો વગાડતા હોય છે અને તેની લોકપ્રિયતા હોવાને કારણે આ ગીત ગવાયું હતું. અને ગીતમાં એમ કહેવાયું હતું કે આદિવાસી ગીતોમાં એક જ ચાલે, અનંત પટેલ ચાલે, અનંત પટેલ ચાલે. આદિવાસી ગીતોમાં આવો સ્પષ્ટ શબ્દ એ ગીતોમાં ઉલ્લેખ થયો હતો જે અમે સાંભળાવીએ છીએ. જોડો જોકે આ બાબતે કોંગ્રેસના આઈટી સેલના હોદ્દેદાર નિમેશ પટેલે એક પોસ્ટ બનાવી મૂક્યું હતું અને તેમાં આદિવાસી પંથકમાં અને ખાસ કરીને એ પોસ્ટમાં એવું લખ્યું હતું કે ભીખુભાઈના ખેરગામમાં અનંત પટેલના ગરબા ગવાયા. અને આ જે પોસ્ટ છે એ જે પોસ્ટ થઈ હતી તે અમે આ મૂકીએ છીએ. જોકે આ સમગ્ર મામલે અમે અત્યારે સાચા છીએ એવું નથી કહેતા, પરંતુ આ જે સ્થાનિકોએ અને આ તપાસ કરતાં જે સત્ય હકીકત નીકળી છે એ હકીકત અમે તમને જણાવવાની કોશિશ કરીએ છીએ. આ પોસ્ટ થયા બાદ તરત જ ભાજપ પણ એક્ટિવ થયું અને ભાજપના કેટલાક લોકોએ અને ખાસ કરીને આ ગીત ગાનાર જે રિંકુ અને અન્ય લોકોએ પણ આ જે કોંગ્રેસના આઈટી સેલના નિમેશ પટેલનો સંપર્ક કર્યો હતો અને કીધું હતું કે આ જે તમે પોસ્ટ મૂકી છે એ પોસ્ટને હટાવી દો, કારણ કે આ પોસ્ટનું જે આ ગીત ગવાયું છે એ અનંત પટેલ ધારાસભ્ય માટે નહીં પરંતુ અનંત પટેલ ડીજે માટે ગવાયું છે. અને ત્યારબાદ
કહેવાય છે કે થોડીક ગરમાગરમી પણ થઈ હતી અને આઈટી સેલના નિમેશ પટેલને સાથે થોડીક બળજબરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નિમેશ પટેલે એક માફી માંગતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં બનાવ્યો હતો અને મૂકવામાં આવ્યો હતો. એ વિડીયો પણ સાંભળી લો. હું નિમેશ પટેલ, જે મેં પોસ્ટ કરી હતી આનંદભાઈ ચાલે બીજેપી જિલ્લા પંચાયતના પ્રમુખનગરમાં આદિવાસી ડીજે કલાકાર માટે ગીત ગવાયું હતું અને મેં નિમેશ પટેલ ગવાયેલા ગીતનો સોશિયલ મીડિયામાં દુરુપયોગ કર્યો અને વાસદા આનંદ પટેલના નામે લઈને ખોટી રીતે વિડીયો વાયરલ કરવાની કોશિશ કરી. તે બદલ હું સર્વે પાસે માફી માંગુ છું. જોકે આ જે ઘટના હતી તે આદિવાસી પંથકમાં ગવાતા ગીતોને લઈને અનંત પટેલના નામને જે ગેરસમજ ઊભી કરવામાં આવી હતી, કારણ કે ગીતોમાં અનંત પટેલ એટલે કે ધારાસભ્ય અનંત પટેલ માટે નહીં પરંતુ ડીજે અનંત પટેલ માટે આ ગીત ગવાયું હોવાની વાત છે અને એ આ જે ગીત ગાનાર છે એ ગીત ગાનારે પણ આ વાત સ્પષ્ટતા કરી છે. જુઓ શું કહે છે તે. જય માતાજી મિત્રો, ગઈકાલના દશેરા નિમિત્તે ગરબાનું આયોજન હતું માં રૂપા ભવાની ટેમ્પલ બહેજ ગામે. તો ત્યાં એક ચાલુ ગરબાની અંદર કોન્ટ્રોવર્સી થઈ છે. તો એ કોન્ટ્રોવર્સીની અંદર એવું છે કે જે ગીત ગવાયું છે એકચ્યુઅલી તે અનંત ડીજે ચિટાલી માટે ગવાયું છે અને આપણે જાણીએ છીએ કે અનંતભાઈના ખૂબ સરસ એવા મ્યુઝિકના કામ છે. એમણે ઘણા બધા દેશી ગીતો આપ્યા છે આપણને મોજ કરવા માટે. તો એકચ્યુઅલી એ અનંત પટેલ ચિટાલી માટે ગવાયું છે, બાકી બીજા કોઈ અનંત પટેલને મારી ઓળખાણ નથી ને હું એમને ઓળખતો નથી. તો ખરેખર જોવા જાય ને તો આ જે મુદ્દો છે એમને રાજકીય મુદ્દો ના બનાવો. જે વસ્તુ જ્યાંની છે ત્યાં રહેવા દેવા માટે વિનંતી છે અને પ્લીઝ મહેરબાની કરીને એ વિડીયોને તમે ડિલીટ કરો. આ ખરેખર જે ગવાયું છે તે અનંત પટેલ ચિટાલી માટે ગવાયું છે, એ બાબતનું ધ્યાન લેવું અને તમને પાછળ વિડીયોમાં જોવા મળી જશે. જય માતાજી. ત્યારબાદ આ સમગ્ર મામલે અનંત પટેલને જાણ થતાં અનંત પટેલ કોંગ્રેસના આઈટી સેલના નિમેશ પટેલ અને અન્યને મળવા દોરી જવાની વાત થતાં જ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો કે એક તો ખોટો વિડીયો બનાવ્યો અને આ રીતે અહીંયા આવ્યા અને આ માંગે અનંત પટેલનો ખુલાસો માંગવા માટેની વાત કરી આ ટોળું ભેગું થયું હોવાની વાત ચર્ચામાં છે. પછી ત્યારબાદ ગરમાગરમી થઈ અને અનંત પટેલ પર હુમલો પણ કરાયો. અનંત પટેલ સાથે મારપીટ પણ થઈ, જે ખરેખર અત્યંત અત્યંત અને અત્યંત દુઃખદ બાબત છે. કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવો જોઈએ ત્યારે અનંત પટેલ તો આ જિલ્લાના અને ખાસ કરીને આ રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્ય છે, એના પર આ રીતે હાથ ઉગામવો અથવા તો ધક્કામુક્કી કરવી એ ખરેખર નિંદનીય છે અને દુઃખદ છે. આવા કરનાર સામે પોલીસે પણ કાર્યવાહી કરવી જોઈએ, ભલે એ સત્તારૂઢ પક્ષના હોદ્દેદારો હોય કે કોઈ પણ હોય, કારણ કે કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. અને અનંત પટેલ પર જે ઘટના બની તે ખરેખર દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટનાને લઈને સ્વાભાવિક છે અનંત પટેલના સમર્થકો ભેગા થયા, રોષ થયો, પણ એ રોષને પણ કાબૂમાં રાખવો જોઈતો હતો. ત્યારબાદની જે ઘટનાઓ બની કે જે રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિરની દુકાન સળગાવી દેવામાં આવી, એમના સહિત ત્યાં સ્થાનિકના જે બક્ષી પંચના મોરચાના પ્રમુખ ચિંતનભાઈ લાડને ત્યાં હુમલો કરવામાં આવ્યો, આ બધી બાબતોની સાથે સાથે દુઃખદ બાબત એ છે કે આ જે નેતાઓએ ટોળા ભેગા કર્યા એ નેતાઓએ ટોળા ઉપર કાબૂ પણ ન રહ્યો અને પરિણામે કેટલાક પત્રકારો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. ખેરગામના સ્થાનિક પત્રકાર રાજસ્થાન પત્રિકાના જીતેન્દ્રભાઈ પર અને જે અન્ય એક પત્રકાર પર પણ હુમલો કરવામાં આવ્યાની વાત છે. ત્યારે આ જે સમગ્ર ઘટનાને મૂળ વાત અનંત પટેલના નામના જે ગીત ગવાયા હતા તે હતું અને એ જે આયોજન નવરાત્રિનું આયોજન હતું એ આયોજનમાં ભીખુભાઈ પણ સંકળાયેલા હોય છે. વર્ષોથી ભીખુભાઈ અને અન્ય લોકો આ આયોજન કરતા હોય છે એટલે આ આયોજન ભીખુભાઈની નવરાત્રિમાં અનંત પટેલના ગરબા ગવાયા એવા ખોટા મેસેજ ફરતા કરવાને લઈને આ ગેરસમજ ઊભી થઈ હતી અને એ ગેરસમજ દૂર કરવાના પ્રયાસમાં બે જૂથો બાખડ્યા હતા. અમારા આ સમાચાર કોઈપણ પક્ષને કે કોઈપણ વ્યક્તિને કે કોઈપણ માણસને અંગુલી નિર્દેશ કરવા કે તમે સાચા તમે ખોટા છો એ જણાવવા માટે નહીં, પરંતુ સામાન્ય પ્રજાને ખબર પડે કે ખરેખર અનંત પટેલ પર હુમલો કેમ થયો. અનંત પટેલ પર હુમલો થયો તે ફરી અમે કહીએ છીએ કે એ ખૂબ દુઃખદ બાબત છે અને ન ચલાવી લેવાય તેવી બાબત છે. આ કાયદાનું કામ કરવું જોઈએ, લોકોએ કાયદાને હાથમાં ન લેવો જોઈએ અને આવા એક ધારાસભ્ય પર હુમલો કરવાની હિંમત કરનારાઓને ક્યારેય માફ ન કરવા જોઈએ, ફરી અમે કહીએ છીએ. એમે એક આદિવાસી નેતા તરીકેની વાત કરીએ કે કોઈ સમાજની વાત કરવા નથી માંગતા, પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ઘટના ખૂબ 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 નિંદનીય છે. પરંતુ
પરંતુ આ આખા સમાચાર આપવાનું અમારું કારણ એ છે કે આ સમગ્ર મામલાનું મૂળ શું હતું અને કેમ આ મામલો શરૂ થયો. એક સામાન્ય ગીતમાં અને એક અનંત પટેલના નામ, બે અનંત પટેલના જે સરખા નામ હતા એ સરખા નામને લઈને જે ઊભી થયેલી ગેરસમજને લઈને આ રાજકીય પક્ષોમાં ખેંચતાણ ચાલુ થઈ, આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા અને ત્યારબાદ આ ઘટનાઓ હિંસક બની. આમ એક સામાન્ય ઘટનાને અને એક સામાન્ય વ્યક્તિએ ગેરસમજથી કરેલી પોસ્ટને લઈને ઊભા થયેલા આ સમગ્ર મામલે હવે લોહિયાર બની છે અને સામસામે જંગ ખેલાઈ ગયો છે. સમગ્ર આદિવાસીઓ પર હુમલો થયાની વાત થવા માંડી છે અને આખા વિસ્તારનું વાતાવરણ ઢોળાયું છે. ત્યારે અમારી સમગ્ર અપીલ છે કે જ્યારે સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ મૂકીએ ત્યારે પણ ખૂબ ગંભીરતાથી પોસ્ટ મૂકીએ, સાચી હકીકત જાણીને પોસ્ટ મૂકવી જોઈએ. અને જો આ રીતે પોસ્ટ મૂકીને ત્યારબાદ પોસ્ટ ડિલીટ કરવી પડે, માફી માંગવી પડે અને માફી માંગ્યા પછી આ મામલો શાંત થઈ જવો જોઈએ, એને બદલે કાયદો હાથમાં લેનાર જે પણ વ્યક્તિઓ હતા અને જેને અનંત પટેલ પર હુમલો કર્યો તે પણ માન્ય માફ કરી શકાય તેવું કૃત્ય નથી. અને ત્યારબાદ અનંત પટેલના સમર્થકો અને અનંત પટેલના ચાહકો દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો, આગ ચંપી કરવી, પોલીસ પર હુમલો કરવો, પત્રકાર પર હુમલો કરવો અને અન્ય લોકોના ઘરમાં જઈને તોડફોડ કરવી, એ પણ નિંદનીય છે. પોલીસ અને કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ નવસારી લાઈવ સતત સત્ય હકીકત શોધી લાવવાની કોશિશ કરે છે. ત્યારે આ કારણ કે બધાએ સમાચારો આપ્યા છે, અનંત પટેલ પર હુમલો થયો, અનંત પટેલ પર હુમલો થયો, ચોક્કસ એ સમાચાર હતા અને એ સમાચાર અમે પણ આપ્યા હતા, બધાએ જ આપ્યા હતા. પણ હુમલા પાછળ કારણ શું હતું અને કઈ બાબતોથી આ ઘટના આટલે સુધી પહોંચી એ જણાવવાનો અમારો માત્ર આ પ્રયાસ છે. અમે ફરી એકવાર કહીએ છીએ કે અમે કોઈપણ પર અંગૂઠી નિર્દેશ નથી કહેતા. કોણ સાચો, કોણ ખોટો, કોણ સારો, કોણ ખરાબ એ અંગે અમે કોઈપણ ટિપ્પણી ટીકા કરવા માંગતા નથી. અને એ પ્રજા જોશે, પોલીસ એનું કામ કરશે અને સામાન્ય વ્યક્તિને તો આ હુમલો કેમ થયો તે જણાવવા માટે અને હુમલાની પાછળ શું હતું એ હકીકત અમારી પાસે આ લોકો પાસેથી મળેલી માહિતી મુજબ આવ્યું છે અને એ અમે અહીંયા રજૂ કર્યું છે. આશા રાખીએ છીએ અમારી આ સત્ય હકીકત તમારા સુધી પહોંચી હશે. એક સામાન્ય ખોટા મેસેજ અથવા તો સચ્ચાઈ રકાશા વગરના મેસેજને લઈને આ સમગ્ર મામલો આટલો સુધી બિચક્યો છે એવું અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે માલુમ પડ્યું છે. ત્યારે જોતા રહો નવસારી લાઈવ. આ જ રીતે સત્ય હકીકત તમારા સુધી પહોંચાડવા માટે અમે સતત તમારી પડખે રહીશું. આપના માટે સ્વપ્નનું ઘર લઈને આવ્યું છે રાજહંસ કોરલ. કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ એટલે રાજહંસ કોરલ. આકર્ષક પ્રવેશદ્વારથી શોભી ઉઠતું રાજહંસ કોરલ. આપના પરિવારની ખુશી અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા રોશનીથી સુશોભિત વોટર બોડી અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ રાજહંસ કોરલ આપના પરિવાર માટે વિશિષ્ટ પ્રકારના ફ્લેટો લઈને આવ્યા છે. સાથે સાથે જીવનની આનંદની પળો માટે ક્લબ હાઉસ તો ખરું જ. ક્લબ હાઉસમાં પાર્ટી હોલ, આધુનિક સાધનોથી સજ્જ જીમ, ઇન્ડોર ગેમ, સ્ટીમ જાકુજી તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ક્રીડાંગણ, વહેલી સવારે જોગિંગ માટે વિશાળ એરિયા. રાજહંસ કોરલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. સાથે દરેક પરિવારની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને પાવર બેકઅપની ખાસ સુવિધા છે. તો રાહ શેની જુઓ છો? રાજહંસ કોરલમાં આજે જ ફ્લેટ બુક કરાવો અને તમારા સ્વપ્નને સાકાર કરો. અમારું સરનામું છે રાજહંસ કોરલ, રાશી મોલ પાસે, શંકર પાર્ટી પ્લોટની સામે, નવસારી. બુકિંગ માટે સંપર્ક કરો જીગર કોરડિયા 9712684243.